તમને એવી એક લોક વાર્તા કહું છું, એ સાંભળીને તમે બધા ઝૂમી ઉઠશો. વાત છે એક રાજવીની, રાજાનું નામ છે કુંભો રાણો. યુદ્ધ કળામાં એ એવો પ્રવીણ હતો, બીજી તરફ એ લગ્ને કુંવારો. એને અનેક રાણીઓ હતી, અને એક વખત એ યુદ્ધમાં જીત મેળવી અને પોતાના રાજમહેલમાં પ્રવેશતો હતો, અને મહેરામણ કુંભા રાણાની જય બોલાવતા હતા. અને ઈ કુંભો રાણો મારી બધી રાણીઓમાં પટાણી બનવ મહારાણીજી મહારાજ મહેલમાં પધારે અને આપ હજી અહીં? હા રંભા, હું પટરાણી ભાનુમતી. મારા રૂપ યૌવન પાસે એ બધી રાણીઓ વામની છે. હું જાણું છું કે મહારાજ પધારે છે અને સીધા મારા જ ખંડમાં આવશે. એમના વિજયની આરતી તો મારા જ હાથે ઉતારવાની છે. જા, આરતીની તૈયારી કર. જી મહારાણીજી. મહારાજ કુંભા રાણા પધારી રહ્યા છે. મહારાણી ભાનુમતી, અન્ય રાણીઓ અને દાસ દાસીઓ બહાર મારું સ્વાગત કરવા માટે આવ્યા, અને આપ અહીંયા ઓરડો ઓઢીને બેઠા છો? હા મહારાજ, હું તો આપની પટરાની ભાનુમતી. મને પટરાની પણ ભોગવવાની ઈચ્છા તો થાય નહીં, અને વધા મને મારી આ ભાવનામાં કોઈ ભાગ પડાવે એ ભાનુમતીને ક્યારે પસંદ નથી મહારાજ. મારા સ્વાગત તો માત્ર તમારી જ ઓળખ હતી. તમારા વિનાખું સ્વાગત મને સાવ ફિક્કું લાગતું હતું. ટમટમતા તારલાની વચ્ચે મારા ચાંદની ઉણપ હતી. હું જાણતી હતી મહારાજ કે આપ સીધા મારા આવાસે પધારશો. હું તો આપની માનીતી રાણી. આપનું સ્થાન તો મારા હૈયાના સુવર્ણ મંદિરના બાજુઠે મંડાયેલું છે. એટલે તો તમારા આવાસે પહેલા આવ્યો છું. તમારા વિના ખીલેલા ઉપવન પર મને સાવ વેરાન લાગે છે. મહારાજ, તમે તો પુરુષ છો, તમને વીરાની વેદનાની શું ખબર પડે? જે દીથી તમે યુદ્ધે ગયા તે દીથી અમે અન્નને આભે ચડાવ્યું છે, રાતની નિદ્રાને નવગજના નમસ્કાર કર્યા છે. આપ જ પધાર્યા, મારા ખોડિયામાં જીવ આવ્યો છે. તમને જમતું મારું દલડું હરેકના હિલોડે ચડ્યું છે. રાણી, તમારા દલડાને મારા હાથના હિચોળે હિચોળવા તમારો સ્વામી તમારી સામે જ છે. તમારા વેણ અને કામ બાંધતી ભીનતા તમારા નેણમાં હું વિભોર થઈ જાઉં છું. તમારા રૂપ અને પ્રેમમાં હું ભાન ભૂલી જાઉં છું. રાણી, ભાન ભૂલી જાઉં છું. આવો જ પ્રેમ હર ઘડી વરસાવતા રહેજો મહારાજ. એમાં ક્યારેય ઓટ નહીં આવે રાણી, ક્યારેય ઓટ નહીં આવે. રાણી બોલો. મહારાજ, મારા સ્વાગતમાં બધા જ દેખાયા, પણ તમારો લાડકો દિયર, મારો નાનો ભાઈ બાલસન દેખાયો નહીં. અહીં હોય તો દેખાય નહીં. જેવા તમે યુદ્ધમાં ગયા એવા જ એ બંને તીર્થના માર્ગે રવાના થયા. અત્યારે તો ભજન ગાતા હશે ક્યાંક બાવા સાધુના ટોળામાં. દામરેવતી એ યન એલે ગયો યવતા.
મહાન દૃઢ દેશ બતાવું જગદંબા અવતાર છે હો તેના ગાવા
ભોળાનાથ. પધારો ભગતજી. મહારાજ નો જય હો. ભગતજી, આ ભક્તિ ની ભય બંધ કરો અને મારી ગેરહાજરીમાં રાણીવાસ અને રાજકારણમાં ધ્યાન આપો. ધ્યાન આપનારો તો હજાર હાથ વાળો મારો નાથ બેઠો છે. આરસપણે કોતરાયેલી મૂર્તિમાં ધ્યાન દેવા કરતા નગરના રક્ષામાં ધ્યાન આપો. આપની ગેરહાજરીમાં નગરમાં કોઈ અનર્થ થયો નથી મોટાભાઈ, એ ભગવાનની દયા છે ને. અને આપ વિજય પ્રાપ્ત કરી પાછા આવ્યા, એ પણ ઈષ્ટદેવની કૃપાનું ફળ છે ને મોટાભાઈ. વિજય પ્રાપ્તિ મારી કુને અને બાહુબળનું પરિણામ છે બાલસંગ. મારા નાથની ઈચ્છા વગર એક પાંદડું નથી હાલતું મહારાજ. અંધશ્રદ્ધામાં ટવાઈને માનવી પાયમાલ થાય છે, એટલું તો સમજો. એ તમારી ભૂલ છે મહારાજ. મારગના પથ્થરને શાલિગ્રામ માની મંદિરમાં પધરાવીને શ્રદ્ધાથી એની પૂજા કરીએ તો એ શાલિગ્રામ પણ હોકારો ભણે મહારાજ. એ પણ એક વહેમ છે. વહેમની માયાજાળમાંથી તમે જાગો મોટાભાઈ. જે ધરાના હું દર્શન કરી આવ્યો છું એ ધરાની નદીઓના જળ ઉછળી ઉછળીને સાત પૂરે છે કે એના ઝાડવા ડુંગરા સજીવ બની પ્રભુમાં એકાકાર થઈ હરિ નામનું રટણ કરતા લાગે છે. બાળસંગ, અંધશ્રદ્ધામાંથી બહાર નીકળો અને જગતના સત્યને ઓળખો. સત્ય? કયું સત્ય તમે કહો છો? એ સત્ય હું ભ્રમણામાં નથી બોલતો મોટાભાઈ. જે કંઈ હું જોઈને આવ્યો છું એના જ ગુણગાન ગાઉં છું. એ પવિત્ર ધરતીના પાળિયાએ પરમેશ્વર બનીને પૂજાય છે. એ સત્ય નથી. સત્ય અને અસત્યની ભેદરેખા દોરવા આપણે શક્તિમાન નથી. એ અમૂર્ત શક્તિ તો મારા નાથના હાથમાં છે મોટાભાઈ. આજ્ઞા આપો તો હું રજા લઉં. જા વત્સ, જઈને કુંભારાણાને એની અસલ અવસ્થામાં લાવવા તારી બધી જ વિદ્યા અજમાવજે અને એનો અંત લાવશે એની અંતિમ રાણી. ગુરુદેવ, જેવી આપની આજ્ઞા. બોલો પ્રધાનજી. મહારાજ, એક પરદેશી અશ્વપાલ આપને મળવા માંગે છે. ભલે, મારી અનુમતિ છે. મહારાજ, મહારાણાનો જય. ગણિખમ્મા મહારાજ, ગણિખમ્મા. બોલો અશ્વપાલ, તમારે શું કહેવું છે? મહારાજ, હું અશ્વનો સોદાગર છું અને એટલું જ નહીં, જાતવાન અશ્વ અને સામાન્ય અશ્વ વચ્ચેના તફાવતનો પૂરેપૂરો જાણકાર છું. એથી વિશેષ? વિશેષમાં મારી અશ્વકળાથી ગમે તેવો તોફાની અશ્વ હોય હું એને વશમાં કરી શકું, એ મારી વિશેષ કળા છે. તો તું તમારી કળાના અમારે પારખા કરવા પડશે અશ્વપાલ. સાચી વાત છે મહારાણાજી. સબાશ યુવાન, સબાશ. રંગ છે તને તારી કલાના કૌશલ રૂપે. લે લે આ તારું ઇનામ.
ખૂબ જ ભાગ્યશાળી છું કે આપ જેવા અજોડ યોદ્ધા ને મહાન રાજવીએ મારી કદર કરી છે. અમારા રાજ્યમાં યોગ્ય માણસની હંમેશા કદર થાય છે. મહારાજ, આ બહાદુર અને કુશળ અશ્વપાલને તો આપણા રાજ્યમાં રાખી લેવો જોઈએ. એની શરત મુજબ એના બધા જ અશ્વો મો માગ્યા દામ આપીને ખરીદી લેવા જોઈએ. અશ્વપાલ, તમારા અશ્વની કિંમત અમારા રાજ્યના ખજાનામાંથી મળી છે અને આજથી તમે અમારી અશ્વશાળાના સર્વાધીશ અધિકારી છો. ક્ષમા કરજો મહારાજ, પણ આપની ચાકરીનો સ્વીકાર કરતા પહેલા મારી એક વિનંતી છે. વિનંતી? કઈ વિનંતી? મારા માટે એક સ્વતંત્ર આવાસ અને મારા કાર્યક્ષેત્રમાં કોઈની પણ રોકટોક ન હોવી જોઈએ. મને મારા હોદ્દા મુજબ પૂરો અધિકાર મળવો જોઈએ. મને મંજૂર છે. અને મારી એક બીજી વિનંતી છે આપને, મારું કોઈ અહિત કરે તો મને આપનું અભય વચન મળવું જોઈએ. અશ્વપાલ, તમને મારું અભય વચન છે, કુંભારાણાનું અભય વચન છે. જય હો મહારાજ, આપનો જય હો. આવો તોફાની અશ્વ મેં ક્યારે જોયો નથી, અને આવો પુરુષ પણ ઘોડા જેવા દેહ લાલિત્યનો માલિક રંભા, એની ચપળતા પણ અજોડ છે ને. બસ કરો રાણી, બસ કરો, એ તો તમારી આ કોમળ હથેળીઓ દુખી જશે. રાણી, અષાઢી મેઘની ઘનઘોર ઘટા જેવા તમારા રેશમી વાળ અને એમાંથી ચોકાતું તમારું ચંદ્ર સરીખું મુખ મારે હૈયે કામદેવના બાણ મારે છે. રાણી, એમ લાગે છે કે તમારાથી ક્યારેય અળગું ન થાય. તમારો સવાલ મને ખૂબ જ આનંદ આપે છે. તમે મારાથી અળગા થાવ છો ત્યારે તમારો વ્યોગ મને રાત દિવસ કોરી ખાય છે. મહારાણી, મારો અવતાર જ જંગ ખેલવા માટે થયો છે. કોઈ મારાથી સવાયું થાય એનું સહન કરી શકતો નથી. અરે રાણી, શુરવીરોનું સાચું સ્થાન સમરાંગણ જ છે ને. તમારા પરાક્રમની વાત સાંભળી મારું હૈયું હરખાઈ ઉઠે છે, પણ વિરહમાં એ હૈયાનું જતન મને આખરું લાગે છે. મારી વિરહ વેદનાની વાત તમે ક્યારે પૂછી છે? મારા જેવા પરાક્રમી પુરુષની પટરાણી આમ વેદનાની વાતો કરી એની શુરવીરતાને કમજોર કરે એ યોગ્ય નથી. મહારાજ, હું તો એક અબળા છું એટલે ઝંખો છું સદાય તમારો સહવાસ, પણ આજે ખબર પડી નર કેસરી ક્યારેય પાંજરે પુરાયેલો શોભે નહીં. એ તો શોભે સમરાંગણમાં વૈરીઓના માથા વાળતો. અરે અરે મહારાણી, આ રણભૂમિ નથી, આ તો છે મારી પ્રિય પટરાણી ભાનુમતીનો આવાસ. આવો જંગલને ભૂલી જઈ એકબીજાનો સમય છે. અરે પણ આમાં અચાનક મારી બાયડી નું દુઃખ ક્યાં આવ્યું? તારો બાપ અડી કમ ભૂકી ભૂકી ના સમય ગયેલા ફાફડા જેવો થઈ ગયો છે. એટલે ઘીના ખામમાં ઘી પડી રહે. પડવું હશે તૈયાર પડશે, પેલા મારું ખોડિયું પડી જશે. અરે પણ બાપા, આમાં આટલી બધી હજી રહી? તારા બાપ ને હાથે રોટલા ટીપીને તને ખબરાવા પડે છે એટલે. અરે બાપા, પણ આ બાયડી લાવવા માટે આપણી પાસે ખણખણિયા ક્યાં છે? વેચી નાખતા રા બાપને. હા ચાલો. અરે પણ તમારું તો ફાડ્યું ન આવે. એ આંધળી ના, હું મારી નહીં, આ તારા તાયડા બાપ ની વાત કરું છું. આની હા કેટલું આપણને ખાવાના ફાફા છે, ત્યાં તાયડા બાપ ને શું ખવડાવું? એ વાત સાચી હો. જો તારે આ જાલી લગામ અને જાવ છું પરગામ, લે હાલ તારે કરી લેવ તારા રોકડા. આ રંભા, રંભા,
जी महाराणी जी। रंभा, महाराजे अश्वपाल ने सोना नु कड़ू भेट आप्यु छे। तू अमारी सोना नी हीरा जड़ित वीटी अश्वपाल ना निवासी खानगी मां भेट आपिया। पण महाराणी जी, मने त्यां जता कोई जोई जशे तो? मारी अंगत बाबत मां कोई दखल ना करे। हूँ कोण? भानुमति महाराज नी पटरानी। हूँ कहूँ एम ज कर। जेवी आज्ञा महाराणी जी। आओ जोरा अलमस्त अश्व जेवो जाए मारी रंगत नु प्यादो बनी जाए तो रंग जानी जाए। अश्वपाल जी, तमे कौन अने अहीं शा माटे आव्या? એમ ચોકો નહી અશ્વપાલજી, હું રંભા, પટલાની ભાનુમતીજીની અંગત દાસી। તે અશો, પણ મારા અવસમાં આવવાનું પ્રયોજન છે। મને મહારાણીજીએ આ મૂલ્યવાન વીટી આપને ભેટ આપવા મોકલી છે, એનો સ્વીકાર કરી મહારાણીજીનું માન રાખો। એટલે તમારી અશ્વવિદ્યા અને તમારા કસાયેલા તનનો તરવરાટ જોઈને રાણીજી તમારા જેવા વીર પુરુષ પર ખુશ થયા છે। લઈ લ્યો, આ ભેટ એમની નિશાની રૂપે છે। सुंदर, अति सुंदर। तो हवे ने निरखवा करता आंगणीए धारण करी लियो अश्वपाल जी। अने हाँ, महाराणी जी ने इच्छा ने आधीन थशो तो माला माल थई जशो। तो लियो हवे हूँ जाऊं। जय गुरुदेव। दीवान जी। जी महाराज। આજે કઈ હરણ નો શિકાર મળે એવું લાગતું નથી। અરે તમારી નજર દોડાવો, તમારી નજર તો અજોડ છે। ખોટી કરો કે શિકાર? એક કામ કરીએ, આજે પડાવ અહીંયા જ નાખીએ। શિકાર કર્યા વગર પાછા જવું જ નથી આપણે। નાખો પડાવ આજે અહીંયા। મહારાણીજી, આપે મને યાદ કર્યો। પધારો પધારો અશ્વપાલજી, અંદર આવો। આપના આવાસમાં બીજા કોઈને અંદર આવવાની રજા નથી, છતાંય તમે? હું પટરાની ભાનુમતી, મેં તમને મારા આવાસમાં બોલાવ્યા છે। તમારે કોઈની રજા લેવાની જરૂર ન હોય। જેવી આપની આજ્ઞા। તમારી અશ્વવિદ્યા અને કાંડાના કૌવત જોયા ત્યારથી મનમાં થાય છે કે હું એ અશ્વવિદ્યા શીખું। મહારાણી, તમે તો સ્ત્રી છો, એ તમારા ગજા બહારની વાત છે, અને આમે શીખવામાં ઘણો સમય લાગે। તો મને સવારી કરતા શીખડાવો। એ પણ કઠિન છે, અને તમારી કોમળ કાયાને કષ્ટ પણ છે। તમે સાથ આપો તો આ કાયા પર ગમે તેવા કષ્ટ વેઠવા હું તૈયાર છું અશ્વપાલ। પણ મહારાણીની આજ્ઞા? મહારાણીની આજ્ઞા એટલે મહારાણાની આજ્ઞા સમજી લો અશ્વપાલ। જેવી તમારી મરજી, હું વિચારીને કહીશ કે ક્યારે સવારીની શુભ શરૂઆત કરવી। હવે મને જવાની આજ્ઞા આપો। જવાની આટલી ઉતાવળ શું છે? મહારાણીજી, કઈ કામ છે? કામની વાત કરવાની છે। બોલો મહારાણી। તમને જોયા છે ત્યારથી મારો ચિત્ત વશમાં નથી, તમારા અસ્તિત્વમાં હું ઓગળી જાઉં છું। મારા રોમે રોમાં ઉઠતી આગની તમે શાંત કરી શકશો? એ ન બોલો મહારાણીજી, કે હું આપનો ચાકર છું। તમે પુરુષ છો અને મને પુરુષના સહવાસની ભૂખ છે। હું તમને મારા હૈયાનો રાજા બનાવીશ। એ ક્યારે શક્ય નહીં બને મહારાણીજી, ક્યારે શક્ય નહીં બને। એમ તો હું મારા સ્ત્રી ચારિત્ર્યથી એ શક્ય બનાવીશ। તમારી વિછડતી જવાની અશ્વની આડ પંપાડમાં વેડફાઈ જાય એ પહેલા મારા પ્રેમ સ્વીકાર કરી લો। હું તમને એના મોહ માંગ્યા ઇનામ દઈશ। મને માફ કરજો રાણીજી, મારાથી એ કૃત્ય ક્યારેય નહીં થાય। હું મારી ઈચ્છા પૂરી કરવા વિવશ કરી દઉં। શું કહું? પટરાણી ભાનુમતી। મારતો મેળે જાવું છે ને રાજુડીનો તેડો લાગ્યો। ભાઈ, એ ભાઈ, એ સફર પગા, આ ભાઈ ભાઈ કેતા શરમાતો નથી? હવે ભાઈ ને ભાઈ કહું એમાં લાજવાની વાત ક્યાંય? આ નામ ના જડતો હોઉં તો ભાઈ જ કહેવાય ને? એ કાશી કુંવારી કન્યા ને ભાઈ નો કહેવાય એ તુંય સમજતો નથી?
તો પછી નામ શું ને? મારું નામ મીઠી. હા, આગળ કઈ? એટલે જુઓ ને, મારા નામ આગળ મારા ભાઈએ ખાટો લગાડ્યો, એમ તમારા નામ આગળ કે પછી સાવ લુખ્ખી લુખ્ખું? મારું નામ લુખ્ખું હોય કે ભરેલું, તારે શું? અમારે તમારું જ કામ છે. આ તમારું નામ મીઠી અને મારું નામ મીઠો, ક્યાંય કડવાશ નહીં. આહા આહા, આ મીઠું મીઠીને મળી જાય પછી તો આ ઘોડો વેચવાની લપ જાય. પણ અરે, આ મીઠા મીઠી ની વાત માં માય કાંગલા ઘોડા ની વાત ક્યાંથી આવી? અરે, મારે આને વેચીને એમાંથી જે કઈ ઉપજે ને એમાંથી મારે મારી વહુ અને મારા ઘર માટે થોડો સરસામાન લેવો છે. સમજ્યા તીખી મીઠી? તમે તો મારા નામ આગળ તીખી મૂકીને સરભર કરી દીધું. ગમ્યું ને? ગમ્યું, બહુ ગમ્યું. અને હવે હાલો મારા બાપા પાસે, એમને એક ઘોડો લેવાનો છે. હા, હવે તો આ ઘોડો વેચાય તો કામ પાર પડે અને સરોજની છોડી મારા ઘર માં આવે. રિવાલ ચાલ ચાલે છે. કઈ નઈ, એ તો મારા ઘોડા હારે વાતો કરતો. જો હાલો મોર કામ. એ ચમડો મેલી દે, હાથમાં હોકા ની નળી છે, દેખાતું નથી ગાંગલી ના? બાપુ, હોકા ની નળી તો હેઠા પડી પડી હસ્યા કરે હશે, અને આ તમારા હાથમાં છે ને, ઈ તો આ સોના નું નાળું છે. ઈને આમ તસસ તસસ શું છે કરો છો? આ એનું નામ જ કહુંબાનો કેપ. હાથમાં હોકા ની નળી હોય કે સોયડા નું નાળું હોય એની ખબર નો રે. બાપુ, બાપુ, ઘોડો સરસ છે. હવે વેવલી થયા વગર ઘર માં જા. અરે, ક્યાં ગઈ? એ માલિક ઓર ગઈ છે. એનો બાપ હું છું. મારી હારે વાત કર. આ લ્યો, તો તમારી હારે વાત કરું. હા, તો કીએ ગામ રહેવાનું? હા, તમારે ગામ નું નામ જાણીને શું કરવું છે? મારે તો આ ઘોડા નું કામ પતે ને, એટલે પત્યું. બાકી હા, મારું નામ ખાટો મીઠો. એ ખાટો થાવ ને તો ભલભલા ને વાંકા કરી દઉં. હા, અને મીઠો થાવ ને. હા હા, અરે તમે ગમે તેટલા બટક્યા ભરો ને તો કઈ ના બોલું. કા હવે આ ખાટો થામા ઝટ ઘોડા ના દામ બોલ એટલે સ્વાદો થાય. હા, 1000 એક કોરી રોકડી ને. હવે આ મૂર્ખો થામા 1000 કોરી માં તો ઘોડા હરાવે. તે પણ હું ક્યાં ના કહું છું. આ તો તમે ઘોડા ના દામ પૂછ્યા એટલે મેં કીધા. બાકી હું ક્યાં પરાણે તમારે ખીલે બાંધી જાઉં છું. જો ના હોય તો આપડે આ હાલ્યા. કહું છું, આ ઘોડા ના દામ વ્યાજબી બોલો ને તો સોદો થાય. બાકી દામ નક્કી કરશે આ પંચ. ઈ જે કે ને એ મને કબૂલ. બોલ, તને કબૂલ છે? એ હા, બાપલા બોલતી કબૂલ. બોલ તો બરાબર મૂલવાઈ ગયા. અરે ભાઈ, ખાતા મીઠા પાછો ફરી તો નહીં જાય ને? અરે પણ મને ઈ તો કહો કે આના મૂલ હું મૂલ્યા? હા, તારા બાપ ના સોગન કે બોલો નહીં ફરે. અરે બાપ ના બોલતી કહું હું કે આ તમે બોલો દામ એટલે પતે આનું કામ. પંચે આ તારા ટાયડા ની 5 કોરી નક્કી કરી છે રોકડી. 5 કોરી તો મફત ના ભાવ માં? અરે આવો પાણીદાર ઘોડો. અરે કઈ વિચાર તો કરો. તેજ મંજૂર કર્યું છે એ અભલા કોરી દી દે એટલે ડાંડે પડે. હા, આલે. આ ડીડી કોસ નો દામ નો કમે પણ અડો મને ડામ દઈ ગયો. અરે આ 1000 કોરી નો ઘોડો મને 5 કોરી માં પડાવી ગયો કે સાવ મફત માં. તો તારા ભાગ્ય કે તને 5 કોરી મળી. આખી આ ગામ ના પાદર માંથી કોઈ કાવડિયું લઈને જાય ને, ઈ વાત માં માલ નથી ભાઈ. ઘોડા તમારું સત્યનાશ જાય, તમને કોગળ્યું આવે. ઓ ભૂખડી પૈક ની મારસ ના, તમે બધા ભેગા મળી મારો ટકો કરી ગયા. હું કાટો મીઠો છું, હવે તો હું કડવો વખત થઈ અને તમારો બધાનો વારો ના લાવું. તમારું નામ? મારું નામ કાટો મીઠો નહીં, અને હું મારા એકના એક માંગ નો નહીં. આવતીકાલે મોટા ભાઈ
લાવ લશ્કર લઈને જાય છે દુશ્મનોના પરગણા જીતી લેવા, પણ એમની મહાત્વાકાંક્ષાના દાવાનળમાં કેટલા લોકોની જાનહાનિ થશે એની પણ એમને જરાય ખેવના નથી. એ તો જેનો જેવો સ્વભાવ એ જીવને મારે છે, તો આપણે જીવને બચાવવા એક તારાના તારને વાચા આપીએ છીએ. પણ મારાથી કોઈના દુઃખ કે પીડા જોયા જતા નથી. એટલે જ આપણે પ્રભુ ભક્તિમાં એક તાર થઈને સૌનું કલ્યાણ કરવા તત્પર રહીએ છીએ. હવે તમે બધા વિચારતા જીને થોડો આરામ કરી લો, હું તમારા પગ દાબી દઉં. ના દેવી ના, તમારા હાથ ચરણ ચાંપવા નહીં, તંબુરાના તારને વજનહારે ઓતપ્રોત કરવા સર્જાયેલા છે. કાલ સવારે યુદ્ધભૂમિમાં મોટાભાઈને વળાવવા જવાનું છે, એટલે તમે નિદ્રુ કરો અને મને વિસામો કરવા દો. ભલે, જેવી તમારી મરજી. લો. હે બાળકો, હું આપણા રાજ્ય મિત્ર રણજીતસિંહની વારે જાઉં છું અને રાણીવાસથી રખેવાની જવાબદારી તમને સોંપું છું, અને ખાસ તમારા ભાભીમાનું ધ્યાન રાખવાની જવાબદારી તમારી છે. જેવી આપની આજ્ઞા મહારાજ. રંભા, રંભા, મારી કામે લાવ. લાવી રાણીમાં. રંભા, રંભા, બાળસંધી ઉપર નજર રાખ. ભલે રાણીબા, તમે ચિંતા ના કરશો. કોઈને રોકટોક નથી, હું આવી છું તમારે ચરણ મારી યૌવન ધરવા. પણ આવું કૃત્ય કરતા રાણાજી મને શૂળિયે ચડાવી દેશે. તમારા રૂપ યૌવન અને ભૂખી કાયાને ક્ષણ વારમાં છિન્ન ભિન્ન કરી નાખશે. મને એ મંજૂર છે, જો તમે એક વાર રાજી થાવ, મારા ધડકતા હૈયાને શાંત કરી દો, મારી કાયાને ચોરી ખાતા કામ વાસનાના કીડાને ધરવી દો એક વાર. બસ એક વાર મારા જોબનને માણી લો એક વાર. જોઈ લે આ મહારાણી નિકાયામાં કે ત્યારે કંડારેલા રૂપને જોઈ લે. આ તો કાયા તારામાં સમાઈ જવા અધીરી થઈ છે. હું આપનો નોકર છું અને આપ મારા માલિકના પટરાણી છો. ના, પટરાણી નહીં, સ્ત્રી, ભોગ વિલાસની ભૂખી સ્ત્રી. આપ તારી શરણે આવી છું. મારી છતૃપ્ત કર્યા વિના આજ હું અહીંથી જવાની નથી. ભલે મહારાણીજી, જેવી તમારી ઈચ્છા, પણ એમાં જ તમારી ઈચ્છા તૃપ્ત થશે. પણ એમાં જો થોડો ગેપ ઉમેરાય તો. લો મહારાણીજી, આ પ્રસાદ લો. જય ગુરુદેવ. તારી ભક્તિ અને બ્રહ્મચર્ય વ્રત સદા અખંડ રહેશે. આ પ્રસાદથી રાણીનો ઉન્માદ શાંત થઈ જશે. રૂપા. જી રાણીમાં. પાણી આપતો.
જલ્દી આવો, જુઓ તો. અરે આ તો મહારાણી ભાનુમતી છે, અત્યારે ક્યાં ગયા હશે? રાણીમાં, મેં ભાનુમતીજીને અશુપાલના આવાસમાં જતા જોયા હતા, પણ મેં તમને કહ્યું હતું તો કદાચ તમે ન માનત, પણ સારું થયું આજે તમે નજરે જોઈ લીધું. સાંભળ, આ વાત બીજા કોઈને કહેતી નહીં, નહીતર ભાનુમતીજી તારા રાય રાય જેવા કટકા કરાવી નાખશે. હું કોઈને નહીં કહું. મહારાણીજી, મહારાણીજી શું થયું? તમે બાળ સંઘીની નજરમાંથી માંડ માંડ બચ્યા? કેમ? અરે તમારી વાહે વાહે બાળ સંઘી મેલના ચોકી પર નીકળ્યા હતા, મારે તો જીવા જબ્દ થઈ ગયો. મને જોઈ જનારને હું ભાવમાં ભંડારી દઉં, એના ટુકડા કરાવી નહીં, જંગલના જીવોને ખવડાવી દઉં. તું કોણ? પટરાણી ભાનુમતી. રાણીમાં, બાલસંજી આવી ગયા છે, એમને અંદર મોકલ. પધારો. આભીમાં, આપે મને યાદ કર્યો? હા દિયરજી, મારે તમને એક જરૂરી વાત કરવી છે. આદેશ આપો ભાભીમાં. રાત્રે તમે માત્ર પ્રભુ નામની માળા જ પહેરો છો કે રાણીવાસ અને મહેલમાં તમારી ફરજ પણ બજાવો છો? એટલે હું સમજ્યો નહીં ભાભીમાં, ભક્તિની સાથે હું ક્યારેય મારી ફરજ ચૂક્યો નથી, અને મોટાભાઈની ગેરહાજરીમાં એ જ તો મારું કામ છે. છતાંય તમે ફરજ ચૂકી જાઓ છો. સજાગ રહો તો જાણવા મળે કે રાતના અંધારામાં કેવા કેવા અનર્થ થાય છે. સ્પષ્ટ કહો તો સમજાય. એ તો સજાગ રહીને ફરજ બજાવો એટલે આપોઆપ નજર સમક્ષ આવશે, અને બેદરકાર રહેશો તો બહુ મોટો અનર્થ થઈ જશે. બસ મારે એટલું જ કહેવાનું છે. ભલે ભાભીમાં, જેવી આપની આજ્ઞા. જય ભોળાનાથ. જય ભોળાનાથ. મહારાજ, આપ કઈ અસ્વસ્થ ના લો? હા દિવાનજી, શીતળ ચાંદની મારા મનને વિવળ બનાવી રહી છે, મન કઈ માનતું નથી. મહારાજ, આપને હરણનો શિકાર નથી મળ્યો ને એટલે? દિવાનજી, શિકાર માત્ર હરણનો જ ન હોય, હરણીનો પણ હોઈ શકે છે. સમજી ગયો મહારાજ, આપના હિલોળે ચડેલા હૈયાને શાંત કરે એવી એક હરણી છે આ પંથકમાં. બોલો દિવાનજી, કોણ છે હરણી જે મારા તોફાને ચડેલા મનને શાંત કરી શકે? આ પરગણાના રાજવી જયમલજીની અતિ સ્વરૂપવાન અને એકની એક દીકરી નીરલ. એના રૂપ અને જીવન અજોડ છે મહારાજ. જયમલજીની દીકરી નીરલ. મારી કરવા
આટલું અભિમાન અને એ પણ રાજા જયમલજી ની કુંરી લીધા સામે તમારે ખૂબ પસ્તાવવું પડશે. અરે પસ્તાવ તો તમારે પડશે. કારણ